यही संकल्प हमारा, यही संकल्प हमारा। નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ઈચ્છાઓનો ત્યાગ કરો. સ્વાર્થપરાયણતાનું પરિણામ અસંતોષ અને નિરાશા છે, કારણ કે ઈચ્છાઓનો કોઈ અંત નથી. જેથી સુખ મેળવવું હોય તો તે એકમાત્ર ઉપાય એ છે કે ઈચ્છાઓનો ત્યાગ કરો. બાહ્ય દમન દ્વારા ઈચ્છાઓ પર પૂર્ણ વિજય મેળવી શકાતો નથી, તેમને જ્ઞાન દ્વારા જ જડમૂળમાંથી નષ્ટ કરી શકાય છે. જો તમે ગંભીરતાપૂર્વક ઊંડું ચિંતન કરશો તો તમને ઈચ્છાઓનું બોધાપણું સમજાઈ જશે. વિચારો કે આટલા વર્ષોમાં તમને કેટલું સુખ મળ્યું અને કેટલું દુઃખ મળ્યું. જીવનમાં તમે જે ભોગવ્યું તે આજે શૂન્ય બરાબર છે અને જીવનમાં તમને જે કષ્ટ પડ્યું તે પણ નહિવત છે. વાસ્તવમાં એ બંને ભ્રમ હતા. તમને સુખી થવાનો અધિકાર અવશ્ય છે, પરંતુ તમે તો પોતે જ વસ્તુઓની ઈચ્છા રાખીને પોતાના માટે દુઃખ ઊભું કરો છો. ઈચ્છાઓ અને તૃષ્ણાઓ જ અશાંતિનું કારણ હોય છે. તમે જે વસ્તુ ઈચ્છતા તે તમને ન મળે તો તમે દુઃખી થઈ જાઓ છો. જો તમને તે મળી જાય તો તમે તે વધારે પ્રમાણમાં મેળવવા ઈચ્છો છો અને એટલે જ દુઃખી થાઓ છો. તેથી તમે કસાયની ઈચ્છા જ નહીં રાખો તો તમે સુખી થશો. ઈચ્છાઓની અસારતાની અનુભૂતિ અને
તમને સાચું જ્ઞાન પ્રદાન કરશે. આ આત્મજ્ઞાન તમને ઈચ્છાઓની મુક્ત કરશે અને એ જ રીતે તમને કાયમી સુખનો માર્ગ મળી જશે. અખંડ જ્યોતિ મેં 1959 પેજ નંબર 7 8 9. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.